જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કીધી. ક્રમિક એટલે એક પછી બીજી, બીજા પછી ત્રીજી એવી, અને ધન પૂર્ણાંક એટલે પ્લસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર થી સેટ એન સુધી, એન આખો. બે ક્રમિક ધન પૂર્ણાંક પછી વર્ગો કરશું. તો અહીંયા ધારી લો, ધારો કે એક સંખ્યા એક્સ છે, બે નહીં ધારવાનું, એક જ. ધારો કે એક સંખ્યા એક્સ છે તો બીજી સંખ્યા આના પછીની તરત, એકડા પછી બગડો જ હોય, બગડા પછી ત્રગડો જ હોય, તો આ એક્સ હોય તો ઓલી એક્સ પ્લસ વન જ થાય. હવે આ બેના વર્ગનો સરવાળો, ખાલી સરવાળાનો વર્ગ ને, જો બે વસ્તુ અલગ, ખાલી સરવાળો કે તો અલગ, વર્ગનો સરવાળો તો કે તો અલગ, અને સરવાળાનો વર્ગ કે તો અલગ. ખાલી સરવાળો એટલે સીધો સરવાળો થઈ જાય, બેના વર્ગનો સરવાળો એટલે બંનેનો વર્ગ કરવાનો પછી સરવાળો કરવાનો, અને સરવાળાનો વર્ગ કે તો પહેલા બેનો સરવાળો કરવાનો પછી વર્ગ કરવાનો. અત્યારે શું કીધું, વર્ગોનો સરવાળો. તો અહીં લખીશ, બંનેના વર્ગનો સરવાળો ત્રણસો ને પાસઠ છે, માટે એક્સ નો વર્ગ વત્તા એક્સ પ્લસ વનનો વર્ગ બરાબર 365. સાદુરૂપ આપી દઈએ, એક્સનો વર્ગ, અહીંયા પેલું સૂત્ર આવશે, એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર 365. 365ને આ બાજુ લાવો તો કેવા થશે, માઇનસ, અને આ એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગને ભેગા કરી દો તો ટુ એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ વત્તા એક માઇનસ 365 બરાબર ઝીરો. ટુ એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ માઇનસ 364 બરાબર ઝીરો. 365માંથી એક બાદ કરી નાખ્યા, મોટાની નિશાની મૂકી, હજી આ બધામાંથી બે કોમન નીકળે, જો કાઢો, એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ, હું આમાંથી કેટલા કોમન કાઢી નાખીશ, 364માંથી બે કોમન કાઢી નાખીએ એટલે 364 ભાગ્યા આપણે શું કરવાનું, બે, એટલે એ કેટલા વધશે તો કે 182. આ બેને નીચે જવા દો, ઝીરો ભાગ્યા બે એટલે ઝીરો થઈ ગયું. તો આપણે શું વધ્યું, એક્સનો વર્ગ પ્લસ એક્સ માઇનસ 182 બરાબર ઝીરો. આગળના એકાદ પેપરમાં આપણે આવો 182ના ભાગ પાડ્યા હતા 13×14, અહીંયા પણ એ જ થશે, 13×14 182 થાય ને 14માંથી 13 કાઢો એટલે એક આવી જાય. સીધું યાદ જ છે, નથી યાદ તો શું કરવાનું, તો કે એની નજીકના આંકડામાં જવાનું, 13×13 14×14, પછી આપણે એકના ગેપે જવાનું કે 14 અને 13 15 અને 16 આમ આજુબાજુમાં, ઓકે, 14 અને 15 એવી રીતે. એક્સનો સ્ક્વેર 14x 13x માઇનસ 182 બરાબર ઝીરો. અને આનાથી પણ બહુ મોટો આંકડો હોય તો એને આપણે ગુસ્સા કરી ભાગ પાડીને પણ તમે આ બે ભાગ કરી શકો. પહેલા ચેપ્ટરની અંદર તમે જ્યારે ગુસ્સા કરો ને એના માટેના જે ભાગ પાડો એના માટે, અહીં માઇનસ હોય તો પ્લસ માઇનસ, તેમાંથી એક્સ કોમન કાઢી લો તો એક્સ પ્લસ 14 માઇનસ 13 એક્સ, અહીંથી માઇનસ નીકળી ગયા એટલે પ્લસ, અને 13 નીકળી ગયા એટલે 14, ગુણાકાર કરવાનો. બે સરખું એકવાર લખો અને એક્સ માઇનસ 13 બરાબર ઝીરો. શું કરશું તો કે બેનો ગુણાકાર ઝીરો થયોનો મતલબ બેમાંથી એક તો ઝીરો થવું જ જોઈએ, તો હું એક્સ પ્લસ 14 બરાબર ઝીરો લખીશ અથવા તો એક્સ માઇનસ 13 બરાબર ઝીરો લખીશ. માટે એક્સ બરાબર માઇનસ 14 અને એક્સ બરાબર 13, આ માઇનસ આવ્યું. આપણે શું કીધું હતું, ધન પૂર્ણાંક, એનો મતલબ આ શક્ય નથી, એટલે આપણો આન્સર આવશે એક્સ બરાબર 13. અહીં લખવાનું જે શક્ય નથી, શું કામ, તો કે ઋણ છે, તો અહીંયા આપણે જે સંખ્યા માંગી હતી એ મળી ગઈ, ઓકે.